गुड आफ्टरनून विद्यार्थी मित्रों, धोरण त्रण पर्यावरण आसपास में अपने पाठ नंबर 10 रसोड़ानी वात तेमा अपने रसोड़ाना साधनों विषे जोयुं, तेमज अपने शीरो बनावानी रीत पण जोई। हवे अपने आगळ जोईए विचारो अने लखो। रांधवानी अमुक रीतो आपेली छे, आ दरेक रीतथी बनेली वानगीओना बे बे नाम लखो। हजु थोड़ी वधारे वानगी बनावानी रीत उमेरो अने उदाहरण पण जणावो। रांधवानी अमुक रीतो आपेली छे अने आ दरेक रीतथी बनेली वानगीओना बे बे नाम लखो। हजु थोड़ी वधारे वानगी बनावानी रीतो उमेरो अने उदाहरण प्रमाणे लखो। तो सौ प्रथम छे शेकवानी, शेकवाथी। तो शेकवाथी कई वानगी बने छे? तो शेकवाथी भाखरी अने रोटली। आपणने वानगी बनावानी रीत अने वानगीना नाम। तो वानगी बनावानी रीत छे शेकवानी। तो शेकवाथी आपणे शेकीने आपणे भाखरी अने रोटली बनावी शकीए छीए। त्यारबाद बाफवाथी। तो बाफवाथी भात अने खमण। तो બાફીને ભાત અને ખમણ જેવી વાનગી બનાવી શકીએ છીએ। ત્યારબાદ છે તળવાથી। તો તળવાથી પૂરી અને સમોસા। તો પૂરી અને સમોસા એ તળવાની રીતથી આપણે બનાવી શકીએ છીએ। ત્યારબાદ છે ગરમીથી શેકેલી, ગરમીથી શેકેલી। તો પાપડ ચણા અને નાન। तो पापड चना अने नान ए गर्मी थी शेकेली वानगी छे। त्यारबाद आपणे वानगी बनावानी रीत अने तेनी वानगी ना नाम लखवाना छे। तो उकाळीने आपणे सूप अने बटाका बनावी शकीए छीए। उकाळीने आपणे सूप अने बटाका जेवी वानगी बनावी शकीए छीए। त्यारबाद सातळीने। तो सातळीने आपणे शाक अने परोठा बनावी शकीए छीए। शाक अने परोठा आपणे सातळीने बनावी शकीए छीए। आगळ જોઈએ। તમારા ઘરમાં રસોઈ બનાવવા માટે શું વપરાય છે? તો મારા ઘરમાં રસોઈ બનાવવા માટે ગેસ સિલિન્ડર નામનું એલપીજી બળતણ વપરાય છે, એટલે કે ગેસ સ્ટવ। મારા ઘરમાં રસોઈ બનાવવા માટે ગેસ સિલિન્ડરનું એલપીજી બળતણ વપરાય છે। તમારી નોટબુકમાં ચિત્રો દોરો અને તેના નામ લખો। તો તમારે તમારી નોટબુકમાં તમે તમારા ઘરમાં રસોઈ બનાવવા માટે જે સાધનનો ઉપયોગ કરો છો, જેમ કે એલપીજી ગેસ, તો તેનું ચિત્ર તમારે દોરવાનું છે। નીચે આપેલા ચિત્રો ઓળખો અને તેમના નામ લખો। આપેલા ચિત્રોને યાદી સાથે જોડો। એક કરતા વધારે વસ્તુઓ પણ સાથે જોડાઈ શકે છે। નીચે આપણે ચિત્ર આપ્યા છે અને તેને તેના નામ સાથે જોડવાના છે। તો સૌપ્રથમ છે કેરોસીન। તો જે સ્ટવ છે તેમાં કેરોસીન વપરાય છે, તો તેમાં આપણે તેને જોડ્યું। હવે ત્યારબાદ છે કોલસો। તો કોલસો સૌપ્રથમ આપણે અહીંયા આ જે વસ્તુ છે, ચિત્ર છે, તેના નામ લખીએ। આ છે ચૂલો, આ છે સૂર્ય કુકર, આ છે સૂર્ય કુકર અને આ છે કોલસાની સગડી। આ છે પ્રાઇમસ, એટલે કે સ્ટવ। અને આ છે એલપીજી ગેસ સગડી, ગેસની સગડી। અને આ છે ઇલેક્ટ્રિક સગડી। તો હવે આપણે ચિત્ર સાથે જોડીએ। સૌ પ્રથમ છે કેરોસીન। તો કેરોસીન એ પ્રાઇમસ અથવા તો સ્ટવમાં વપરાય છે। ત્યારબાદ છે કોલસો। તો કોલસો એ કોલસાની સગડી માટે વપરાય છે।
ત્યારબાદ છે વીજળી તો વીજળીથી ઇલેક્ટ્રિક સગડી ચાલે છે વીજળીથી ઇલેક્ટ્રિક સગડી ચાલે છે ત્યારબાદ છે ગેસ તો ગેસ એ ગેસની સગડીમાં વપરાય છે ત્યારબાદ છે લાકડા તો લાકડા એ ચૂલામાં વપરાય છે સૂર્યપ્રકાશ તો સૂર્યપ્રકાશ એ સૂર્ય કુકર માટે જરૂરી છે ત્યારબાદ છે છાણા તો છાણા એ ચૂલામાં વપરાય છે તો આ રીતે આપણે સાધનો અને તેના નામ જોયા હવે આપણે આગળ જોઈએ મગને આખી રાત પાણીમાં પલાળી રાખો સવારે પલાળેલા મગને ભીના કપડામાં વીંટાળી અને ઢાંકી દો એક દિવસ પછી શું તમને કોઈ ફેરફાર દેખાય છે તૈયાર થયેલ મગમાં ડુંગળી ટમેટા મીઠું લીંબુનો રસ ઉમેરો અને ભેળવો તમારા મિત્ર સાથે મગની મજા માણો તો હા એક દિવસ પછી મગ પોચા અને ઊંધિયા હોય તેવા દેખાય છે આને ફંગાયેલા મગ કહેવામાં આવે છે જુઓ અને લખો તમે રાંધ્યા વગર શું બનાવી શકો છો તમે રાંધ્યા વગર શું બનાવી શકો છો સૌપ્રથમ છે લીંબુ પાણી જે આપણે રાંધ્યા વગર બનાવી શકીએ છીએ અને આ છે લીંબુ પાણી બનાવવાની રીત તો સૌપ્રથમ લીંબુ પાણી બનાવવા માટે પાણીમાં ખાંડ ભેળવો લીંબુનો રસ ઉમેરો તેને ગાળી લો અને લીંબુ પાણી તૈયાર છે તો આ રીતે આપણે બીજી વાનગીઓ પણ બીજી બે વાનગીઓ આપણે લખીશું તો સૌપ્રથમ તો બીજી છે ફળોની ડીશ ફળોની ડીશ તો જુદા જુદા ફળોના નાના નાના ટુકડા કરો જુદા જુદા ફળોના નાના નાના ટુકડા કરો ત્યારબાદ ખાંડ મીઠું અને ચાટ મસાલો નાખો ખાંડ મીઠું અને ચાટ મસાલો નાખો ત્યારબાદ આ બધાને બરાબર ભેળવો આ બધાને બરાબર ભેળવો ત્યારબાદ ફળોની ડીશ તૈયાર છે ફળોની ડીશ તૈયાર છે ત્યારબાદ આપણે બનાવીશું લસ્સી તો લસ્સીને એક કપ દહીં લો અને તેમાં ખાંડ નાખો એક કપ દહીં લો તેમાં ખાંડ નાખો ત્યારબાદ તેમાં બરફના નાના નાના ટુકડા નાખો તેમાં બરફના નાના નાના ટુકડા નાખો ત્યારબાદ આ બધાને મિક્સરમાં ભેગા કરી એક રસ કરો આ બધાને મિક્સરમાં ભેગા કરી એક રસ કરો ત્યારબાદ લસ્સી તૈયાર છે આપણે બે રીત જોઈ આપણે સૌપ્રથમ લીંબુ પાણી બનાવવાની રીત જોઈ હવે આપણે ફળોની ડીશ બનાવવાની રેસીપી જોઈએ તો સૌપ્રથમ જુદા જુદા ફળોના નાના નાના ટુકડા કરો ત્યારબાદ તેમાં ખાંડ મીઠું અને ચાટ મસાલો નાખો આ બધાને બરાબર ભેળવો અને ફળોની ડીશ તૈયાર છે ત્યારબાદ આપણે બનાવીએ લસ્સી તો લસ્સીમાં લસ્સી બનાવવા માટે એક કપ દહીં લો તેમાં ખાંડ નાખો અને તેમાં બરફના નાના નાના ટુકડા નાખો આ બધાને મિક્સરમાં ભેગા કરી એક રસ કરો લસ્સી તૈયાર છે તો આ છે રાંધ્યા વગર બનાવવાની રીત તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો પાઠ નંબર 10 રસોડાની વાત